અરવલ્લી જિલ્લામાં જાણે કે તસ્કરોનો રાત થઈ ગયો તેમ મોડાસાની સોસાયટીમાં તસ્કરો એક જ રાતમાં 5 મકાનોના તાળા તોડી પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી હોય એમ 1.5 લાખથી વધુનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક એવા મોડાસા શહેરમાં તસ્કરો ડેરા જમાવીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મોડાસા શહેરમાં આવેલી સોસાયટીમાં કુલ 5 મકાનના તાળા એક જ રાતમાં તૂટ્યા હતા. મકાન માલિકના જણાવ્યા અનુસાર સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ 1,50,000થી વધુની મતાની ચોરી થઈ છે. હું રઘુકુલ સોસાયટીમાં રહું છું. મારા મકાન નંબર 19-20 છે. હવે મારા ઘરના કાલે પોઈચા પ્રવાસે ગયેલા અને પ્રવાસમાંથી એ મોડા આવેલા એ લોકો એ સમય દરમિયાન રાતે કોઈ તસ્કરો મારા ઘરનો દરવાજો ખોલી અને અંદર પ્રવેશ કરી અને અંદરના લોક તોડી નાખી અને અંદરથી સોનાના 4 તોલાના દાગીના અને બીજા રોકડા રૂપિયા એમ કરીને 1.5 લાખ રૂપિયા જેવીની ચોરી થઈ છે અને પાછળના આ લોકો પાછળના દરવાજે પછી નીકળી ગયેલા છે. જ્યારે આ તસ્કરો મોડાસાના છેવાડાની સોસાયટીના વિસ્તારોને જાણે નિશાને બનાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. અને સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે કે જાણે પોલીસને અમારી જાનમાલની રક્ષા કરવાની કોઈ પડી જ નથી. જો પોલીસ દ્વારા આવા છેવાડાની સોસાયટીને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરવામાં આવે તો આવી ઘટનાઓ થતી અટકી શકે છે. ઋતુલ પ્રજાપતિ, CN24 ન્યૂઝ, અરવલ્લી.